બોલો બોલો. આપણે જગ્યા બરાબર અમારા નામે હે, જગ્યા બાબતે મારા દાદા મારા પપ નામે 1989 માં કરેલ છે. દસ્તાવેજ હતો કે વારસાઈ હતી? વારસાઈ હતી. ઓકે, બરોબર છે. તમારો અવાજ અવાજ કપાઈ કપાઈ ના આવે છે. હલો, હા બોલો. આવી ગયો અવાજ? હા હા. હવે એ જગ્યા 1989 માં અમારા નામે થઈ ગયેલ છે, મારા પપ્પા નામે. મારા પપ્પા ઓફ થઈ ગયા 2007 માં, એટલે 2007 થી પછી જગ્યા અમારા નામે છે, મારા મમ્મી અને મારા બે ભાઈ. બરોબર છે. બે ભાઈ ના નામે છે. અત્યારે હવે એવું છે કે આજે એક લીગલ ઓલી નોટિસ આવી વકીલ ની, બરોબર છે, મારા ભાઈ એ મોકલેલી છે કે તમારો આમાં હકીસો છે ને એવું બધું, બરોબર છે. તો એ ગણાય કે ન ગણાય? ગણાય, ગણાય, 100% ગણાય, 100% ગણાય. એટલે એમ નહીં, જે તે સમય હક જતો કરતી હોય તો ગણાય. તમારી પાસે કાગળિયા છે? એમને જે હક જતો કર્યો છે, જે નોંધ હોય ને, એ નોંધ નો નંબર તમને ખબર હોય જે તે મારી વાત સાંભળી લ્યો, હું બધું સમજી ગયો. તમે થોડું કીધું, હું ઘણું સમજી ગયો. હું તમને જવાબ આપીશ, એટલે તમારો જવાબ આવી જાય. ન આવે તો પછી મને પૂછજો. તમારા ફઈબાએ જે હક જતો કર્યાની નોંધ હોય તો તમને ખબર પડે છે કે નથી? ધ્યાન પડતું, એ નોંધ કઈ કહેવાય? એ નોંધ ની જમણી સાઈડમાં મામલતદારે સહી કરી હોય, પ્રમાણિત લિખ્યું, એની ઉપર લખેલું હોય સાધની કાગળો તપાસેલ છે. વાંચો એ નોંધ તમારા હાથમાં હોય તો. પ્રમાણિત અને એની ઉપર લખેલું હોય કે સાધની કાગળો તપાસેલ છે. એ સાધની કાગળો એટલે શું? એની કોપી કઢાવો. એમાં જો એફિડેવિટ હોય તો માન્ય, જો ખાલી સહમતિ લીધી હોય તો સહમતિ નો કાગળ તપાસો. એમાં એનો અંગૂઠો છે, સહી છે, શું છે, તમને કોર્ટમાં જરૂર પડશે. નહીતર તમારો હક ગયો, આ એન્ટ્રી રદ થશે તમારી, અને મૂળ એન્ટ્રી પાછી નામે ચડશે, તમારા ભાઈ ના નામ નીકળી જાહે. રિવર્સ એન્ટ્રી થઈ કહેવાય. સરળતાથી સીધી નહીં થાય, પણ થઈ અગે મારા જેવો ધડ દઈને કરી લે. તમારા ફઈ નો અધિકાર કહેવાય એની અંદર. પણ જો તમારા ફઈબાએ એફિડેવિટ થી હક જતો કર્યો હોય તો તમારી પાસે આધાર પુરાવો હોવો જોઈએ. સાધનિક કાગળો ની નકલ કઢાવો, એમાં એફિડેવિટ નીકળે તો સારું. એફિડેવિટ ન નીકળે અને ખાલી સહમતિ નીકળશે તો તમે મુશ્કેલીમાં મુકાશો. તો એ સહમતિ ની કોપી કઢાવી લ્યો, પછી મને પૂછજો કે હવે શું કરવું. એમ સહમતિ હોય તો શું કરવાનું છે? પછી મને પૂછજો, પેલા કાગળ તો કઢાવો, સહમતિ મારે વાંચવી પડે ને. જો મારા વાલા, તમે મને કાગળ નો આપો ત્યાં સુધી આથી વિશેષ હું સલાહ તમને કઈ ન આપી શકું. મારે કાગળ જોઈને સલાહ આપવી પડે ને. તમારા મંત્રી પાસેથી નીકળે, ગામના મંત્રી પાસે, તલાટી મંત્રી તમારો હોય ને ગામનો, એ તલાટી મંત્રી પાસે નોંધ લઈને જવાની આવડી. આ ફઈબાએ જે હક જતો કર્યો છે, બોલો, તમને તો ખબર હોય ને, બોલો ફઈબા નું શું નામ છે. તમારે ભાગ દેવો પડે તો એને અંધારામાં રાખીને તમે કર્યું કેવાય? તમારા દાદા એ કરેલું પહેલા, તમે જ કર્યું કેવાય? અત્યારે મિલકત તો તમારી પાસે છે ને. હા, તો તમે જ કર્યું કેવાય? તમારી વારસાઈ જે ઉપર થી આવી, મિલકત કેમ તમે તમારી કહો છો? બાપુજી ની છે તો બાપુજી ને કેમ નથી કેતા? અચ્છા, બરોબર. તમારા વતી હું એડવોકેટ હોય ને તો હું એમ બોલું કે મારો મારી મિલકત છે, હું એમ બોલું. એટલે હું જે શબ્દ બોલું છું ને એ કાયદાનો શબ્દ બોલું છું. અચ્છા, આ નોંધ રહી તમને મોકલું, આ રીતની પ્રમાણિત થઈ છે, બરાબર? બધી નોંધ મોકલી દો મને, ઉપરની 4-5 જે હોય બધી મોકલો, એટલે આગળ પાછળની બધી નોંધ જોઈ લો. અને હારો ફોટો ઉકલે એવો મોકલજો. તમે પેલા ફોટો પાડીને જોઈ લેજો, મંચાઈ એમ છે, પછી જ મને મોકલો. હા, મોટા ભાગે દર દિન ફોટો પાડીને મોકલે, પછી મારે ઉકલતું તો હોય નહીં, હું સલાહ આપું. ના, બરોબર, મોકલો મને જોઈ દો. તમે કેટલું ભણેલા છો? હું 12 ભણેલો છું. હા, તો હું માર્ગદર્શન આપીશ તમને, સમજાય તો ખરું જ આરામથી. હા, મોકલો. હા, કોઈ વાત.